કોઈ પણ કાર ચાલક કે જેને ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલો છે તો આ બધા માટે સામાન્ય પ્રોબ્લેમ એ જ હશે કે ફાસ્ટેગ માં રિચાર્જ કર્યા પછી તે રૂપિયા તમે ઉપયોગમાં લઈ શકતા નથી તે ત્યાં જ રહે છે આ મામલે દિલ્હી હાઈકોર્ટે ફાસ્ટેગ પર વ્યાજની ચુકવણી અને કાર્ડમાં જરૂરી ન્યૂનતમ બેલેન્સની માંગણી કરતી અરજી પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે પિટિશનમાં બેંકોને ફાસ્ટેગમાં જમા કરાયેલા પૈસા પર વ્યાજ ચૂકવવા નિર્દેશ આપવામાં આવે કોર્ટે એનએચએઆઈ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને એક અરજી પર નોટિસ જારી કરી છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેગ જારી થવાથી કરોડો મુસાફરો એનએચએઆઈ અથવા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને કોઈ લાભ આપ્યા વિના કોર્ટે તેના પર જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ મામલાની સુનાવણી આગામી 10 ઓગસ્ટની તારીખે નક્કી કરી છે નોંધનીય છે કે પિટિશનમાં જણાવાયું છે કે આ નિયમો ભેદભાવપૂર્ણ મનસ્વી અને જાહેર હિતની વિરુદ્ધ છે કારણ કે એનએચએઆઈ અને રોકડ ચૂકવણી માટે બમણા દરે ટોલ વસૂલવાની સત્તા આપે છે 30,000 કરોડથી વધુ બેન્કિંગ સિસ્ટમમાં સામેલ થયા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી